ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રામાણિકતા ઉપર અપ્રામાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે પ્રભુ શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો હતો. તે સમય હતો બપોરનો 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે ધામધૂમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પરંતુ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે અને ભરૂચના વિવિધ અપાવે છે. ભરૂચના વિવિધ રામજી મંદિરોમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બરાબર બપોરના 12ના ટકોરે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ હાજર રહીને પ્રભુ શ્રી રામનું પૂજન અર્ચન કરીને દર્શન આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો.